સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા હાઈવે પર પોલીસ વાન તેમજ ટેન્કર વચ્ચે અકસ્માતમાં બે પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, જેમાં સાયલાના જસાપુર ચોકડી પાસે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો, તો પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની 100 પોલીસ વાનનો અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતની ઘટનામાં બે પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, તો અકસ્માતની ઘટના બાદ બંને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપી વધુ સારવાર માટે જિલ્લા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. તો સાયલા ચોટીલા હાઈવે પર અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા, જ્યારે અકસ્માતનું કારણ હાલ હજી અકબંધ છે અને ટેન્કરના ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, તો આ ઘટનાના પગલે પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.